સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે શાસ્ત્રમાં વિશુદ્ધિ સ્થાનક અને તીર્થંકર પદ સંપ્રાપ્તિ સ્થાનકનો બોધ છે અને પરમ ગોપાલદેવે કહ્યું કે તીર્થંકર થવા ઈચ્છા નથી, તો કઈ રીતે? સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ્યારે ઉપયોગની એકાગ્રતારૂપ ધ્યાન એટલે કે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી શકતા નથી ત્યારે ભાવનાઓના ચિંતનમાં ચિત્તને પ્રવર્તાવે છે. અનિત્યાદિ 12 ભાવનાઓ ઉપરાંત 20 સ્થાનકનું ભાવન પણ આ ધર્માત્મા જીવો ભાવે છે. અમુક આમનામાં 16 કારણ ભાવના કહે છે. હાર તો બંનેનો એક જ છે. આ ભાવનાનું ફળ તીર્થંકરપણું છે. આ ભાવના ભાવતા તીર્થંકર પ્રકૃતિનો બંધ ગૃહસ્થ પણ સમ્યક દ્રષ્ટિ હોય તેને, દેશવ્રતી ગૃહસ્થને, સર્વથંગ પરિત્યાગી પ્રમત તેમજ અપ્રમત દશાવાળા મુનિઓને થાય છે. સર્વ પુણ્ય પ્રકૃતિઓમાં તીર્થંકર પ્રકૃતિ એ સર્વોત્તમ છે. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી લિખિત શ્રી ગોમટસાર ગ્રંથના કર્મકાંડમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ પડવાની જોગવાઈ અંગે કહ્યું છે કે આ બંધ કર્મભૂમિના મનુષ્યને જ પડી શકે. નારક, તિર્યંચ કે દેવગતિમાં તેની શરૂઆત થઈ શકતી નથી. વળી તે તીર્થંકર કે કેવળી તથા શ્રુત કેવળીના ચરણારવિંદ સમીપે જ થાય છે. ભાવની ઉત્કૃષ્ટ વિશુદ્ધતા અહીં જ થાય. તીર્થંકર પ્રકૃતિનો બંધ પ્રથમ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયિક સમકિતિને થાય છે. તીર્થંકર પ્રકૃતિ બંધાવવામાં મુખ્ય એવી આ ભાવનાઓથી જીવના ભાવ નિર્મલ થતાં પાપનો ક્ષય થાય છે. સાંભળતા ભણતા પણ સંસારના બંધનો છેદનાર અને મહાપુણ્ય ઉપાર્જન થનાર આ ભાવનાઓથી આત્મોન્નતિ થાય છે અને અશુભ ભાવનાનો વિનાશ અને શુભ ભાવનાનો વિકાસ થાય છે. આ ભાવના જીવને યથાર્થ પ્રગટ થાય તે નિયમથી તીર્થંકર થઈ સંસાર સમુદ્ર અવશ્ય તરે છે. ગૃહસ્થ અવસ્થામાં આ સ્થાનકો સેવીને ભાવનાઓ ભાવી જીવ મોક્ષે જાય છે. કોઈ પૂર્વજન્મમાં કેવળી કે શ્રુત કેવળીની પાસે આ ભાવનાઓ ભાવે, સૌધર્મ આદિ સર્વાથી દૂરના દેવલોકમાં ઉપજે, ફરી મનુષ્ય ભાવ પામી તીર્થંકર થઈને મોક્ષે જાય છે. કોઈએ મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વમાં નરક આયુષ્ય બાંધ્યું હોય પછી કેવળી કે શ્રુત કેવળીનું શરણ પામીને સંકિત ગ્રહણ કરી આ ભાવના ભાવીને પણ નરકે જાય, પણ નરકની ત્રીજી પૃથ્વીથી નીચે ન જ જાય, નરકમાંથી નીકળી તીર્થંકર થઈને નિર્વાણ પામે. 16 કારણ ભાવનાના પ્રભાવે તીર્થંકર પ્રકૃતિ બાંધનાર જીવાત્મા તે જ ભવે કે ત્રીજે ભવે તો મોક્ષ અચૂક જાય. ભવનવાસી, વ્યણતર, જ્યોતિષક દેવોનો, તિર્યંચનો, ભોગભૂમિનો, નપુસંકનો, વિકલેન્દ્રિયનો, અસંગનીનો કે નિગોદનો ભવ આ જીવો કરે નહીં. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના 20 સ્થાનકોનું સેવન કે 16 કારણ ભાવનાઓ તો પરમ કૃપાને છેક બાળપણથી જ ઉગી નીકળેલ. તીર્થંકર થવા માટે નહીં, સહજ જ નિષ્કારણ કરુણાના ભાવથી તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા માટે. તે સ્થાનકો અને જે તે સ્થાનક અંગે પરમ કૌલની દશા તે વિચારીએ અને પરમ કૌલની પરમાત્મ દશા અંગે સમજ કેળવવા પ્રયત્ન કરીએ. આ સ્થાનકોમાં પહેલું અર્યંત ભક્તિ, મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં, ગોપાલદેવ બોધે છે. વીરના માર્ગમાં સંશય કરવો નહીં. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા, જેવો તપ તેણે કર્યો તેવો નિર્મોહપણે કરવો. વીરના એક વાક્યને પણ સમજો. પાર્થનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરણ કરવું જોઈએ. વીર સ્વામીની શિક્ષાની કોઈ પણ વિરાધના થઈ હોય તે માટે પશ્ચાતાપ કરજો. દેહ છોડવાના 18 દિવસ અગાઉ વચનામૃત 953માં લખે છે, અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રદ સ્વામીને નમો નમઃ. લખ્યું 20મે વર્ષે મારા વતી વીરને નિશંગ ગણજો. બીજું સિદ્ધ ભક્તિ. હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખે છે, આપણને સિદ્ધ જેવા થવું છે. છેલ્લે લખ્યું, આયુષ્થિતિ પૂરી થઈ તમે જોયેલું પદ શુદ્ધાત્માનું તેમાં એક મને પણ જોશો. અપૂર્વ અવસરમાં પણ લખ્યું, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. ત્રીજું સંઘ ભક્તિ. ચતુર્વિધ સંઘ એટલે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કોઈ પામે મુમુક્ષ વાત માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારું. રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારું. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ, નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે અને સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આત્માવસ્થા પ્રત્યે હો આ ભાવ છે.
વચનમુજ 430. ચોથું આચાર્ય ભક્તિ. આત્મજ્ઞાની ગુરુ પોતે 5 પ્રકારના આચાર પાળી અન્યને શીખવે, દીક્ષા શિક્ષા દેવામાં કુશળ હોય, તેમના ગુણો પ્રત્યે અહોભાવ થયે, તેમની આજ્ઞા ઉઠાવવી અને સેવા કરવી. ગુરુ ભક્તિ સે લહો તીર્થ પતિપદ, શાસ્ત્રમાં વિસ્તાર હે. પૂજ્ય પ્રભુશ્રીજી તો ચોથારા નમુનિ, તેઓના માર્ગ પ્રવર્ણના ભાવ તો જગ જાહેર છે. શ્રી ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે તો તેઓને ચોથારાના મુનિ બનાવનાર પરમકુલની માર્ગ પ્રભાવના કેવી હશે? અમાપ. પાંચમું સ્થવિર ભક્તિ. સ્થવિર એટલે વૃદ્ધ, જે આત્મજ્ઞાની સંયમમાં સ્થિર, શાસ્ત્રના જાણ અને નાના તથા શિથિલ સાધકને અવલંબનરૂપ હોય તેમની સેવા કરવી. સુભાગભાઈને દેહ વિલેના 20 દિવસ પહેલાં ઈડર ક્ષેત્રે લઈ જઈ આત્મબોધ આપ્યો. છઠ્ઠું ઉપાધ્યાય ભક્તિ. જે આત્મજ્ઞાની ઉપાધ્યાય સત્શાસ્ત્રથી પામેલ બોધ પોતાના હૃદયમાં નિર્મળ રાખી તે પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળે અને સત્શાસ્ત્રનો બોધ અન્યને કરે, પોતે ભણે બીજાને ભણાવે, એવા ઉપાધ્યાયનો વિનય કરવો. વચનામૃત 875માં પરમ બોધે લખે છે, આર્યમુનિવરોના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર. સાતમું સાધુ ભક્તિ. જેઓ સદા આત્મજ્ઞાન પામવા અથવા પામ્યા હોય તો તેની શુદ્ધિ કરવામાં ઉદ્યમ કરી રહ્યા છે, તેમની સેવા ભક્તિ કરવી. પૂજ્ય પ્રભુશ્રીજી અને બીજા મુનિઓને પણ આત્મસિદ્ધિ શાસ્ત્ર, 6 પદનો પત્ર અને બીજા કેટલા બોધપત્રો લખી પરમકુવાદે યથાર્થ સમાધાન કર્યું. શાસનની આ સેવા. આઠમું જ્ઞાન આરાધના અને ભક્તિ. હું દેહ નહીં પણ આત્મા છું એમ સદગુરુના ઉપદેશથી જાણે તે સમ્યક જ્ઞાન, એ પામવા અને સંકલ્પકુલથી દૂર થવા ભગીરથ પુરુષાર્થ કરી આત્મજ્ઞાન બોધ્યું. નવમું સમ્યકત્વ દર્શન વિશુદ્ધિ. જે જ્ઞાને કરીને જાણ્યું તેની પ્રતિતિથી દર્શન, સમ્યક દર્શન, 3 મૂળતા, 8 મદ, 6 અનાયતનનો ત્યાગ અને શંકા આદિ 8 દોષો જે સંકિતને મલિન કરે, એકંદરે 25 દોષો છે તે ટાળી સંકિતને શુદ્ધ કરવા સેંકડો જનોને બોધ આપ્યો. દસમું વિનય. ઉત્તરાધન સૂત્રમાં પ્રથમ અધ્યયન વિનયનું છે. વિનય મૂલ્લો ધમ્મો. વિનય એ ધર્મનું મૂળ છે, જે સેવતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સુભાગભાઈને પત્રમાં લખે, આજ્ઞાકિત છોરું રાયચંદના દંડવત નમસ્કાર, અને મુનિઓને પણ સવિનય નમસ્કાર લખે. 11મું ચારિત્ર. વિષય કશાય ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, તે સહિત જે અતિચાર રહિત શીલ પાળે તે આત્મામાં રહી શકે અને સ્વહિત સાધી શકે. બ્રહ્મચર્યની દ્રઢતાના પાઠ શીખવે અને પ્રભુજીને પણ બ્રહ્મચર્ય કેમ પડે તે પ્રથમ મિલનમાં જ બોધ્યું. 12મું બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે આત્મચર્યા. બાહ્યથી સ્ત્રીનો ત્યાગ એ ઉપયોગી છે, પણ ખરો બ્રહ્મચારી તો એ કે જેની 5 ઇન્દ્રિયો કાબૂમાં હોય. ખરો બ્રહ્મચારી તે જ ભગવાન. પરમકુળદેવ વચનામૃત 255માં પોતાની દશા અંગે લખ્યું, અમારી 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધમાં 63મા પુષ્પમાં 15મી કડીમાં જણાવે છે કે પરમકુળદેવની સાથે આ વ્રત ધારના મોક્ષ પામે છે. 13મું ક્રિયાપદ. જ્ઞાનનું ફળ વિરતિ છે. આત્મશુદ્ધિ થવા જે જે શુભ ક્રિયાઓ જ્ઞાનીઓએ કહી તે ક્રિયા તે લક્ષ્ય તે ભાવથી કરનારને શુક્લ પક્ષી ગયા છે. તપપદ. ભગવાને કર્મ નિજરા માટે 12 પ્રકારના તપ કર્યા, તે સર્વ તપ ક્ષમા સાથે કરે અને પોતાના સહજ આત્મસ્વરૂપમાં લીન રહે તો આત્મા સોના જેવો વિશુદ્ધ થાય. જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવીને છૂટી શકાય તે અલ્પકાળમાં ખપાવી શકાય તેમ કર્યું અને તેમ કરવા બોધ્યું. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. 15મું દાનપદ. સુપાત્ર દાન એટલે સમ્યક દર્શન સહિત ગૃહસ્થ કે મુનિ તેને દાન તે ખરું દાન. મૂળ માવીના માર્ગનું દાન આ કાળના જીવોને બક્ષ્યું. 5મારાના છેલ્લા દિવસ સુધી આ પરમાત્ પરબ ચાલશે. ઈચ્છુક જીવ પાત્રતા પ્રમાણે બોધ ઝીલશે અને છૂટશે. 16મું જીનપદ. સર્વ કેવળીને એક સરખા માનવા. જ્ઞાન અપેક્ષાએ સર્વ સમાન છે. મૂળમાં તો સર્વજીવ છે સિદ્ધ સમ, તે કેમ હાંસલ થાય તે બોધ્યું. 17મું સંયમ સમાધિ. જે શ્રાવક અને મુનિ વિષય સુખની આશા તજી, હિંસા જૂઠ ચોરી અબ્રહ્મ અને પરિગ્રહના પ્રાપ છોડી મન વચન અને કાયા એ ત્રણેય યોગ શુદ્ધ કરે તે સમાધિ સુખ પામે. કુપાલદેવે બોધ્યું, કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ. વચનામૃત 832. 18મું જ્ઞાન નૂતન.
જે ગુરુ ગમે શાસ્ત્રો શીખે, પરમાત્મા શીખે, તે મિથ્યા ડોળને મૂકી તત્વ સમજી સ્વરૂપમાં સમાય. સમજ્યા તે ક્ષમાય. પૂજ્ય સુભાગભાઈ ક્ષમાયા. 19મું શ્રુત ભક્તિ. શ્રુત એટલે આગમને સરળ રીતે સમજાય એવું કરીને રજૂ કરવું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. 20મું તીર્થપદ. તીર્થ બે પ્રકારે છે, સ્થિર અને જંગમ. આત્મજ્ઞાની સત્પુરુષે જંગમ તીર્થ છે અને તેમની ચરણરથથી પવિત્ર થયેલ ભૂમિ તે સ્થાવર તીર્થ છે. ઈડર, વડવા, રાજકોટ, ચરોતર પ્રદેશ, આ બધા સ્થાવર તીર્થ. વચનામૃત 130માં બોધ્યું છે કે જે જે સ્થળે સત્પુરુષનો સમાગમ થયો હોય તે તે સ્થળે ફરી ફરી જઈ તે સત્સમાગમમાં થયેલ વાતો સ્મરણમાં લાવવી. નડિયાદ ક્ષેત્રે આત્મસિદ્ધિ રચી તે સ્થળે જઈ તે ચિંતવું. સવિ જીવ કરુ શાસન રસે એ ભાવના ઉત્કૃષ્ટ ભાવે ભાવે તો તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત કરવાનો બીજ છે. પરમપદોને તો નાની ઉંમરથી જ આ ભાવ હતા. મોક્ષમાળામાં લખે છે, નિત્ય વિશોધ કરી નવ તત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચારું, રાજ્ય સદામુજ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારું. વચનામૃત 27માં લખે છે, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે છે, આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવી શું જ. વચનામૃત 430માં જણાવ્યા પ્રમાણે તેઓની ઈચ્છા હતી કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો. વચનામૃત 680માં જણાવ્યા પ્રમાણે મોક્ષ માટે પોતાની મતિકલ્પનાએ ઉપાય કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જોઈ આ કાળના દુષ્મ કાળના દુર્ભાગ્ય જીવોને જોઈ પરમ કૃપાળુનું કરુણાશીલ એવું હૃદય રડ્યું. મૂળ માર્ગમાં કહ્યું, મૂળ માર્ગ સાંભળો જીન્નો રે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. આત્મસિદ્ધિમાં કહ્યું, વિચારવા આત્માર્થને ભાખ્યો અત્ર ગોપ, કેમ કે કરુણા ઉપજે જોઈ એવું થાય છે. જેને આવી દયા હોય તેને સહજ જ તીર્થંકર પ્રાપ્તિના 20 સ્થાનક સેવાતા હોય છે. તે તીર્થંકર થવા માટે નહીં પણ એમને ધર્મ ઉપર એટલો અહોભાવ અને જગતજીવો પ્રત્યે નિષ્કારણ કરુણા વહે છે. વચનામૃત 170માં પૂજ્ય સુભાગભાઈને કુપોદવે લખ્યું કે તીર્થંકર થવા ઈચ્છા નથી. 7 વર્ષનું બાળક બાવળના ઝાડ ઉપર ચડી જુએ છે કે અમીચંદભાઈને તેમના સગાઓએ ચિત્તા ઉપર મૂકી ચિત્તા સળગાવી અને બાળી મૂક્યા. બળતી ચિત્તા જોઈને વિચાર્યું ગયો કે આમ કેમ થયું, શું ચાલ્યું ગયું, આ બળે છે તે શું છે, જે ગયું તે શું. અને વૈરાગ્યની ધારાએ ચડતા ચડતા આવરણ ખેંચ્યા, જાતિ સમય જ્ઞાન થયું, પૂર્વો નજર સમક્ષ જણાયા. પોતે ભગવાન માવીના શિષ્ય હતા તે સર્વે યાદ આવ્યું. હવે સ્પષ્ટ સમજાયું કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવા અવતાર. કોઈ પણ નાનામાં નાનું કામ બાકી રહી જાય, સારું કે ખરાબ, શુભ કે અશુભ, રાગનું કે દ્વેષનું, તે કામ પૂરું કરવા જીવને અવતાર લેવો પડે. શરીર વગર કામ કઈ રીતે થઈ શકે, કંઈ કરવું એ પોતાનું તો કામ છે જ નહીં, એ તો અજીવ એવા શરીરના ખેલ છે. પોતે ભાવ કર્યા હતા હવે સાથે ને સાથે. શાસ્ત્રોક્ત રીતે તીર્થંકરના જીવ ત્રીજા ભાવે સવિજીવ કરું શાસન રસેની ભાવના ભાવે તીર્થંકર નામકર્મ બંધાય અને પછી ત્રીજે ભાવે તીર્થંકર તરીકે અવતરે. છેલ્લે ભાવે તો આ તીર્થંકરને તો નહીં જ સામાન્ય પુરુષ કે સમકિતને પણ સકામ ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. એમ પરમકુળે વચનામૃતમાં ઉપદેશ છાયાના પાના નંબર 730 પર ઉપદેશ્યું છે. પૂર્વ પ્રયોગે હવે માત્ર નિષ્કારણ દયાથી ઉપદેશ દે છે. વાણી ઉદય પ્રયોગે ખરે છે. તીર્થંકરને ગત ત્રીજે ભાવે ભાવના ભવાયેલી તેને કારણે અત્યારે તીર્થંકર થયા. તીર્થંકર થવું પડ્યું એ પણ એક નામકર્મ જ છે. પુણ્ય પ્રકૃતિ છે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પણ જન્મ તો લેવો પડે. હવે એવી કોઈ ઈચ્છા નથી કરવી કે ફરી જન્મ લેવો પડે. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા મુદ્દા. અમી કુંભ મૂકી ગયા, મોક્ષમાળા, આત્મસિદ્ધિ, 1000 બોધપત્રો મૂકી ગયા. 5મા રાના છેલ્લા દિવસ સુધી જે કોઈ જીવનનું કલ્યાણ સર્જેલું હશે તેઓ માટે મૂકી ગયા. પોતે તર્યા, બીજાઓને તારે, પણ વિતરાગતા પૂર્ણ છે. બાહ્ય અતિશયો જેવા કે દુંદુભીના નાદ, દેવલોકો દ્વારા પૂજાવું, ચામર વિંજાવવું, સમોવસણ રચાવવું વગેરે વિભૂતિઓનું અમારે કંઈ કામ નથી, તેની ઈચ્છા પણ નથી. મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તરણ તારણ વહાણ, ચરણ શરણ સેવા દે સ્વામી તારો પાપી પહાણ, ઓહો રાજચંદ્ર ભગવાન. તીર્થંકરે કર્યું તે બધું કરી લીધું. પરમકુળદેવ સંવત 1955માં ઈડરથી નરોડા પધાર્યા. ત્યાં મને દેવગણજી સામે જોઈને બોલ્યા, હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ.
કોઈના પરિચયમાં આવું ગમતું નથી. આવી સંયમશ્રેણીમાં રહેલા મુનિએ પૂછ્યું, અનંત દયા જ્ઞાની પુરુષોની જે તે ક્યાં જશે? પરમગુરુએ કહ્યું, અંતે એ પણ મૂકવાની છે જેમણે શુભ અને અશુભ બંને છેદી નાખ્યા, તેને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ મૂર્તિમાન મોક્ષ એમને તો મોક્ષ હથેળીમાં છે. કહ્યું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, હવે તીર્થંકર નામકર્મ બાંધીને શું કામ છે? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.